ને મિત્રો, મજામાં મિત્રો. આજની વાર્તાનું નામ છે શિવ શક્તિ સામે મોદક ઝાલિયામે. મિત્રો, તમને બધાને ખબર છે કે જીકેના માસ્ટર બનવું એટલે શું. તો કોઈ પણ પ્રશ્ન પૂછે આવડવા જોઈએ, તો નક્કર કામ એ મોટી વાત છે અને એ કરવું જ છે. એટલે તમને ટૂંક નોંધ પૂછે તો પણ આવડતી હશે અને એમસીક્યુ પૂછે તો પણ આવડતું હોય. કારણ કે તમને એવું પૂછે કે શાક્ત છે એ કોની પૂજા કરે છે, હા, એવું પૂછે હિન્દુ ધર્મની અંદર કેટલા ભાગો છે, કેટલા સંસ્કારો છે, આ બધા પ્રશ્નોના જવાબ ફટ દઈને આવડી જાય. એટલા માટે તો આપણે આ બધો પ્રયાસ કરીએ છીએ. તો આર યુ રેડી? હા, છેલ્લે ટેસ્ટ આપવાની છે મિત્રો, એટલે જરૂરથી ધ્યાન આપજો. ધોરણ 12ની અંદર સમાજશાસ્ત્રની અંદર ધાર્મિક સમુદાયનો જે ટોપિક છે એમાં આપણે હિન્દુ ધર્મ વિશે જોઈએ. પણ મિત્રો, તમે તરત કહેશો કે સર આ હિન્દુ લખ્યું છે એમાં આ હી જે છે ને એની અંદર કંઈક અંકો દેખાય છે. તો બિલકુલ સાચા છો તમે. એકડો અને છગડો દેખાય છે અને ઉપર નાનકડો તગડો દેખાય છે. તો જે 16 દેખાય છે ને એ મિત્રો 16 સંસ્કાર છે, અને જે તગડો દેખાય છે ને એ મુખ્ય 3 એમાંથી સંસ્કારો છે. એનાથી આગળ તમે જોશો કે દુ લખ્યું છે એમાંથી અહીંયાથી દ ને આમ લંબાવીને ઈ જેવો દેખાય છે. તો ઈ છે ઈશ્વર છે. ક્યાં છે? તો કે સર્વવ્યાપી છે. તો હિન્દુ ધર્મની અંદર વાત એ પણ છે કે ઈશ્વર છે સર્વવ્યાપી છે, એક જ ઈશ્વર છે એવી વાત નથી, ઘણા બધા ઈશ્વર છે એવી પણ વાત છે. તો વાર્તાની શરૂઆત કરી દઈએ. તો સિમ્પલ છે, જ્યારે જ્યારે ભગવાનની વાત આવે ને તો મિત્રો મને તો પ્રસાદી યાદ આવે, અને પ્રસાદીમાં પણ લાડુ, મોદક. જી હા, મોદક, એ પણ ચોખ્ખા ઘીના. તો મિત્રો અહીંયા હિન્દુ ધર્મની અંદર મંદિર હોય, એ મંદિરના કોઈ પૂજારી ગીતાબેન છે. તમે તરત સમજે ગીતા શબ્દ શું કામ રાખ્યો છે. તો અહીંયા મોદક ઝાલી અને ધરાવવા માટે ઊભા છે, શબ્દ રાખ્યો છે ઝાલિયા મેં, મોદક ઝાલિયા મેં. તો મિત્રો અહીંયા ઝાલિયા મેં શબ્દ જે છે ને એમાં પણ મહત્વ છે, કારણ કે જે મુખ્ય 3 સંસ્કારો ક્યાં? તો જ, લ અને મ. મિત્રો જ, લ, મ એટલે યસ, જ એટલે જન્મ, લ એટલે લગ્ન, અને મ એટલે મૃત્યુ. તો જે 16 સંસ્કાર છે એમાં 3 મુખ્ય સંસ્કાર ક્યાં? તો તમને હવે આવડે છે જન્મ, લગ્ન અને મૃત્યુ. બીજી વાત, આ સરસ મજાની થાળી તૈયાર કરી છે અને એમાં મોદક રાખ્યા છે. તમને ખબર છે ગ્રામ્ય વિસ્તારમાં સીધું શબ્દ બોલે કે સીધું તૈયાર કરે. તો અહીંયા મંદિરોમાં બ્રાહ્મણોને પણ એ સીધું આપતા હોય છે. તો અહીંયા જે સીધું છે તો મોદક અને સીધું એની સાથે કંઈ સંકળાયેલું છે? જી હા મિત્રો. તો સિદ્ધાંતોની દ્રષ્ટિએ એવું પૂછે કે હિન્દુ ધર્મના સિદ્ધાંતો તો 3 છે. તો મોદક આ સિદ્ધાંતો છે, સીધું આરે સિદ્ધાંતો છે. આમાં કેવી રીતના? તો કે મો છે, પછી દ છે એનો ધ કરી નાખશું, અને ક તો છે જ. તો મોક્ષ, દનો ધ એટલે ધર્મ, અને ક એટલે કર્મ. તો 3 સિદ્ધાંતો પણ તમને યાદ રહી ગયા, મોક્ષ, ધર્મ અને કર્મ. અને શિવ શક્તિ, તો શિવ અને શક્તિ, શક્તિ એટલે પાર્વતીજી. તો એનું કંઈક અનુસંધાન તો હશે, આવો જોઈ લઈએ. મિત્રો શિવ શક્તિ સામે જ્યારે એવું લખી છે ને ત્યારે બબ્બે અક્ષર, મતલબ શિવ, વશ, શક્તિ અને સામે, આ 4 ભાગ પડે છે. મિત્રો હિન્દુ ધર્મના 4 મુખ્ય ભાગો ગણાવી શકાય. અહીંયા શિવ એટલે કે શૈવ, શૈવ ધર્મ. વશ, વશ ઉપરથી ક્યાં યાદ આવે છે? કયો ધર્મ? બિલકુલ સાચા છો, વૈષ્ણવ ધર્મ. અને શક્તિ, એમાંથી ઉપરનું જો તમે થોડુંક આ કાઢી નાખો ને તો શાક્ત બની જશે, શાક્ત. તો શૈવ, વૈષ્ણવ, શાક્ત. અને સામે, સામે એમાંથી સ્મા, સ્માર્ટ, સ્માર્ટ એની સ્માર્ત. તો સ્માર્ત. તો ફરીથી શૈવ, વૈષ્ણવ, શાક્ત અને સ્માર્ત. તો આવા 4 ભાગ પડશે, મુખ્ય 4 ભાગ. હવે શૈવમાં તો ખબર પડી કે વૈષ્ણવ ધર્મવાળા હશે, વિષ્ણુ ધર્મ, વિષ્ણુ ભગવાનની પૂજા કરતા હશે. તો શાક્ત છે એ શું કરતા હશે? તો શાક્ત છે ને એ મિત્રો દેવી કે માતાજીની પૂજા કરતા હોય છે, શાક્ત છે. અને સ્માર્ત, તો સ્માર્ત તો ખરેખર સ્માર્ટ જે વર્ક કરતા હોય એના જેવું જ કરે છે બધાને, મતલબ કે શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન, દેવી કે માતાજી બધાની પૂજા કરતા હોય, તો 3 કરતા હોય ને સ્માર્ત. તો ફરીથી શૈવ, વૈષ્ણવ, શાક્ત અને સ્માર્ત, શંકરની પૂજા, વિષ્ણુની પૂજા, દેવી કે માતાજીની પૂજા, અને છેલ્લે 3 પૂજા. રહી વાત ધર્મસ્થાન, તો ધર્મસ્થાનને મંદિર કહેવાય. ઉપર જો ધજાની અંદર ઓમ છે તો એ પણ પ્રતીક છે. મિત્રો તહેવારો, તહેવારો માટે તમારે ચલો પૂછી લઉં, દીવડા ઉપરથી શું યાદ આવે છે? કયો તહેવાર યાદ આવે છે? વેરી ગુડ, દિવાળી. પછી હુતાશણી દેખાય છે, હોળી, દાંડિયા, યસ, તો નવરાત્રિ. તો મુખ્યત્વે તહેવારોમાં આ બધા છે જ, દિવાળી છે, હોળી છે, નવરાત્રિ છે. બીજી વાત મિત્રો કે ધર્મ સાથે જોડાયેલી ઘણી બધી વાતો છે હિન્દુ ધર્મની અંદર. એ
અહીંયા કંઈક શબ્દ લખ્યું છે સંપવા માટે, સંપ તો જોતો જ હોય છે બધા માટે, પણ સંપવા શું કામ છે? તો યસ, સંપ્રદાયો ઘણા છે, પ એટલે પંથ પણ ઘણા છે, વા એટલે વાડા પણ ઘણા છે. તો સંપ્રદાય, પંથ, વાડા આ બધું છે, પણ મુખ્યત્વે શું વાત છે? તો તીર્થયાત્રામાં લોકો નીકળે છે. બીજી વાત, વ્રતો રાખે છે, ધાર્મિક વ્રતો, વૃક્ષોની પૂજા અને એવા ઘણા બધા વ્રતો કરે છે. પછી પવિત્ર નદી, અને ગંગા, જમના, સરસ્વતી, નર્મદા, આ બધામાં પવિત્ર નદીમાં સ્નાન કરવું એ પણ એનો એક ભાગ છે. પછી એક જો અહીંયા દાન માટે એક જોડી આખી ખાલી કરતા હોય છે, મતલબ સંતોને ને દાનને એવું પણ દાન પુણ્ય કરતા હોય છે. ધાર્મિક ગ્રંથોનું વાંચન હે ને, તો એ પણ હોય છે. સાથે સાથે તમે જોતા હશો કે એક ઝૂંપડી છે હે ને, તો આશ્રમ જેવું દેખાય છે, તો ત્યાં ઝાડુ વાળવું, મતલબ કે રસોઈ કરવી, સફાઈ કરવી, આ બધી સેવાના કાર્યો પણ કરતા હોય છે. તો આ બધી વાત પણ ધર્મ સાથે જોડાયેલી છે. ઇઝ ઇટ ઓકે? જો તમે રેડી હો તો એક નજર ફરીથી આપણે કરી લઈ, જેથી કરીને આપણે ક્લિયરલી પછીની જે ટેસ્ટ છે એ ટેસ્ટ આપી શકીએ. મિત્રો, તમને યાદ આવી જ ગયું હશે, હિન્દુ શબ્દ લખ્યો તો એમાં હિની અંદર 16 દેખાતા હતા. એ 16 શું છે? તો કે સંસ્કાર છે. સમગ્ર જીવન દરમિયાન 16 સંસ્કારની વાત છે. પછી આવે છે અનુસ્વાર. અનુસ્વાર એટલે એમાં મુખ્ય 3 સંસ્કાર કયા? તો ઝાલિયામે અને મોદક ઝાલિયામે. તો એ ઝાલિયામે છે એટલે શું? કે જ, લ અને મ, એટલે કે જન્મ, લગ્ન અને મૃત્યુ, આ 3 સંસ્કાર છે. અહીંયા ઈ જે લખ્યું હતું તો એ દ માંથી ઈ બનાવ્યું હતું. અને ઈશ્વર સર્વવ્યાપી છે એવી એક વાત છે, ઈશ્વર એક શક્તિના રૂપે છે એ પણ વાત છે, અને હિન્દુ સમુદાય એક ઈશ્વરમાં માનતો નથી આ પણ એક વાત છે. તો આ 3 તમે મુદ્દા બરોબર યાદ રાખજો. સાથે સાથે મોદક, મોદક ઉપરથી તમે મહત્વના સિદ્ધાંત, હિન્દુ ધર્મના મહત્વના સિદ્ધાંત 3, તો મોદક ઉપરથી મોધક એટલે કે મોક્ષ, ધર્મ અને કર્મ, એ 3 વસ્તુ યાદ રાખજો. એક વાત યાદ, તો મોક્ષનું મહત્વ એટલે છે કે કર્મ અને જન્મ મૃત્યુના બંધનમાંથી એ મુક્તિ અપાવે છે હે ને, તો મોક્ષનું મહત્વ વધારે છે. તો મોદક ઉપરથી એ 3 સિદ્ધાંતો પણ પરફેક્ટલી યાદ રાખી લેજો. ત્યાર પછીની મિત્રો વાત છે શિવ શક્તિ સામે. યસ, તો તમને યાદ જ છે, શિવ, વશ, શક્તિ અને સામે. તો શિવ એટલે શૈવ, શંકર અને શિવની પૂજા, વશ એટલે વૈષ્ણવ, વિષ્ણુની પૂજા, શક્તિ એટલે શાક્ત, જે દેવી કે માતાજીની પૂજા, સામે એના ઉપરથી સ્માર્ત યાદ રાખ્યું છે કે જે ઉપરના 3ની પૂજા કરે છે. તહેવારો હવે તમને યાદ જ છે, દિવાળી, હોળી, નવરાત્રિ. મંદિર જે ધર્મસ્થાનનું નામ છે. ધાર્મિક પુસ્તક ક્યું ગણાય? તો ગીતાજી હે ને, ગીતાબેન ઉપરથી આપણે યાદ જ છે, ભગવદ્ ગીતા હે, શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ શબ્દ લખતા ભૂલી ગયું છે, શ્રીમદ ભગવદ્ ગીતા. પૂજારી, યસ, જે ધર્મસ્થાન છે એમાં પૂજા કરતા હોય એને પૂજારી કહેવામાં આવે છે. તો એ પણ તમને યાદ છે. અને આકૃતિ આધારે તમને ખબર છે કે વિશાળ હિન્દુ સમુદાય છે જે એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલો છે. તીર્થયાત્રા તમે જાણો છો, બધે તીર્થયાત્રામાં પણ નીકળે છે. ધર્મસ્થાનો, પવિત્ર નદીઓમાં સ્નાન, સંતોને દાન, સેવા આપવી, ધાર્મિક વ્રતો રાખવા, ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવું, આ બધી વસ્તુઓ સંકળાયેલી છે. અને સંપવા હે ને, આપણે એ પણ ખબર છે કે અનેક સંપ્રદાય, પંથો, વાડાઓ પણ એની સાથે અનુસરે છે, એની સાથે જોડાયેલા છે. તો મિત્રો, જે હિન્દુ ધર્મ છે એના વિશે હવે તમે એકદમ ક્લિયર છો. તો આર યુ રેડી? આપણે પ્રશ્નો જોઈ લઈએ અને જોઈએ કેટલા સાચા પડે છે. મને ખાતરી છે બધા સાચા પડવાના છે. તો પહેલો પ્રશ્ન, હિન્દુ ધર્મમાં 3 મહત્વના સિદ્ધાંતો ક્યાં છે? યસ, તમને બધાને યાદ જ છે. મોદક યાદ આવી ગયું ને? યસ, મોદક, મોક્ષ, ધર્મ અને કર્મ. મોક્ષ, ધર્મ અને કર્મ. હિન્દુ ધાર્મિક ગ્રંથો પ્રમાણે માણસોએ જીવન દરમિયાન કેટલા સંસ્કારોમાંથી પસાર થવું પડે છે? બિલકુલ સાચું છે, 16 સંસ્કાર. હિન્દુ ધર્મમાં મુખ્ય કેટલા ભાગો અને ક્યાં ક્યાં? બિલકુલ સાચું છે, શિવ શક્તિ સામે. હા, શૈવ 4 છે, ટોટલ કેટલા છે? 4. શૈવ, વૈષ્ણવ, શાક્ત અને સ્માર્ત. ફરીથી, શૈવ, વૈષ્ણવ, શાક્ત અને સ્માર્ત. ત્યાર પછી, હિન્દુ ધર્મના 16 સંસ્કારોમાંથી જે મુખ્ય સંસ્કારો કેટલા અને ક્યાં ક્યાં? તો મુખ્ય સંસ્કારો કેટલા છે? 3 છે, યાદ આવે છે ને? હા, ઝાલિયા મે હે ને, તો જ, લ અને મ. તો જન્મ, લગ્ન અને મૃત્યુ. જન્મ, લગ્ન અને મૃત્યુ. ત્યાર પછી, વૈષ્ણવો કોની પૂજા કરે છે? બિલકુલ સાચું છે, વિષ્ણુ ભગવાનની. વિષ્ણુ ભગવાન. ત્યાર પછી, શાક્ત છે એ કોની પૂજા કરે છે? તો મિત્રો તમે જાણો છો, શાક્ત છે દેવી અથવા તો માતાજીની પૂજા કરે છે.
ત્યાર પછી દિવાળી, હોળી, નવરાત્રિ એ કયા ધર્મોના તહેવાર છે? બિલકુલ સાચું છે, હિન્દુ ધર્મ. ઈશ્વર કોઈને કોઈ સ્વરૂપે સર્વવ્યાપી છે, આ કયા ધર્મની વાત છે મિત્રો? તો આ ઈશ્વર સર્વે ઈશ્વર કોઈને કોઈ સ્વરૂપે સર્વવ્યાપી છે એ આપણને ખબર છે, હિન્દુ ધર્મની વાત છે. હિન્દુ ધર્મસ્થાનને શું કહેવાય છે? બિલકુલ સાચું છે, મંદિર. હિન્દુ ધર્મ પુસ્તકનું નામ શ્રીમદ ભગવદ્ ગીતા. હિન્દુ ધર્મસ્થાનોમાં સેવા પૂજા કરનારને શું કહેવાય છે? સાવ સાચું છે, પૂજારી. અને શિવ, વિષ્ણુ કે દેવી એમ ત્રણેયની પૂજા કરનાર શું કહેવાય છે? યસ, યાદ આવી ગયું છે ને? સ્માર્ટ નહીં, સ્માર્ત, સ્માર્ત. ત્યાર પછી 13મો પ્રશ્ન, શંકર શિવની પૂજા કરનાર કેવા ગણાય? યસ, શૈવ, શૈવ. અને અનેક સંપ્રદાયો, પંથો, વાડાઓ આ બધા કયા ધર્મમાં છે? બિલકુલ સાચું છે, હિન્દુ. અને જન્મ, મૃત્યુ અને કર્મમાંથી ખાલી જગ્યા મુક્તિ આપે છે. કોણ મુક્તિ આપે છે? હા, વેરી ગુડ, મોક્ષ, મોક્ષ. અને ઓમ છે એ કયા ધર્મનું પ્રતીક છે? બિલકુલ સાચું છે, હિન્દુ. તો મિત્રો કેટલા સાચા પડ્યા જરૂરથી મને જણાવી દો. અને હા, વલોણું રેડી જ છે. મિત્રો આપણે બધાને ખબર છે કે જ્યારે ભાવપૂર્વક આપણે કામ કરતા હોય અને કોઈ ઉપર આસ્થા હોય, ચાહે ભગવાન હોય, અલ્લાહ હોય, ઈશ્વર હોય, હે ઈસુ ખ્રિસ્ત હોય, કોઈ પણ, તમે જ્યારે શ્રદ્ધાથી કામ કરો ને ત્યારે એમની એક ઉર્જા, એમનો એક ટેકો એક આપણને મદદ કરતો હોય છે. એનડીસી મિત્રોને તો બધાને ખબર જ છે કે ઈશ્વરની પૂરી કૃપા આપણા સૌ ઉપર છે. અને જ્યારે એ રીતે તમે ભાવપૂર્વક દરેક તૈયારી કરો તો સફળતા મળે, મળે અને મળે જ. અને એટલે જ વલોણામાં કે શિવ શક્તિ સામે ભાવ ભર્યા હાથે મોદક ઝાલિયા મેં, શિવ શક્તિ સામે ભાવ ભર્યા હાથે મોદક ઝાલિયા મેં, કૃપાએ ચિંધ્યો જ્ઞાનરૂપી રસ્તો પગલા ચાલ્યા મેં. જ્યાં મિત્રો જ્યારે કૃપા દ્રષ્ટિ થાય છે અને એ જ્યારે જ્ઞાનરૂપી રસ્તો આપણને દર્શાવી દે છે ને મિત્રો, તો એ પગલાં તમે જે ચાલશો ને એ સફળતા તરફના જ છે. તો મિત્રો ઈશ્વરને સાથે રહી અને કામ કર્યા જ કરી, અલ્લાહને માનતા હોય તો અલ્લાહને સાથે રાખી અને કામ કર્યા જ કરી, તો સફળતા મળે. અને આ હું નથી કહેતો, આપણા પરિવારના તમામ મિત્રો કહે છે અને જે લોકો આ રસ્તે ચાલ્યા છે એ બધા કહે છે. તો મિત્રો આવો પૂરા ભાવપૂર્વક દિલથી કામ કરીએ તો મજા તો છે જ. અને હા મિત્રો, ઘણા લોકો વારંવાર એક મેસેજની વાત કરતા હોય કે કંઈક કહેવું હોય, તો મિત્રો મારો જે વોટ્સએપ મેસેજ તમે કરી શકો છો, પણ કોલ ન કરતા 8886442255. તો તમે વોટ્સએપ મેસેજમાં જોઈન ગવર્મેન્ટ અથવા તો જોઈન STD 10, 10મું ધોરણ ભણતા હોય STD 10, સ્ટાન્ડર્ડ 10th, 8મું ભણતા હોય તો STD 8, એવું કરીને મેસેજ કરી દેજો. પ્લેલિસ્ટમાંથી તમે વિડીયો જોઈ જ શકો છો, પણ તેમ છતાં તમને ખ્યાલ છે કે હું વોટ્સઅપના સ્ટેટસની અંદર દરરોજ કંઈક ને કંઈક નવું મૂકું છું, તો એનો લાભ પણ તમને મળી રહે. તો મિત્રો મજા આવી, બસ મજા કરતા રહીએ, બધાને જોડતા રહીએ, આગળ વધતા રહીએ. તો મિત્રો તમારી કોમેન્ટ્સની રાહ સાથે આવજો.